એમ નહીં મેં તારા ખેતરમાં સવડા કાંઈ કે નહીં એમાં કોઈ કટર રાખવાની થાતું કટર વાળાને ઘરે ગયો ટ્રેક્ટરવાળાને તરીકે એમ કીધું એ કે ભુકરભાઈના પેલા છે ને પાંચ વર્ષના બાકી છે લાવો પછી એમાં કટર હાલે પણ એ તો વાલકા તારે વાવવાનું છે કે નહીં એટલે તારે પૈસા દેવા પડે ને ભાઈ આમ થોડું આલે પાંચ પાંચ વર્ષ તો તારું બિલ હું છોડો દઉં ભાઈ તારે દેવું પડે ને વ્યવહારે પણ એ મારા વાવનનું હોય તો હું દઈ દઉં હમણાં પાંચ વર્ષના બરાબર છે મારે કાંઈ વાવન નથી ભાઈ આમ નહીં તો હવે મારા કટર નો હાલે ત્યાં સુધી મારા ઢેફામાં વાબવું હું વાત કરે તુએ હતી

એવું છે હા એમ નઈ પાછો ભાંગી જાય છે ને અરે ભાંગી જાય આ લોંદો લોંદો થઈ જાય મીણ મીણ થઈ જાય તમ તારે પણ 600 રૂપિયા ઓલે કલાકે દેવા પડશે અરે કલાકે 600 રૂપિયા તને આપા રોકડા હો પછી આપણે બાકી બાકી મને ઓલે આ કાય માજો ની તું ગમે રેટ કટર લાય મારા કાની મારા હાથ પડે ઢેફા બધા ભાંગી જાવ છો હા તો તું એક કામ કર જો હું જાવ છું અત્યારે હવે તને ગામ માં નથી જવું અત્યારે હું સીધો ઘરે જાવ અને ઘરે જઈને સીધી કટર લઈને તાર ખેતરના છેડે મારા આવું

બીજા કેટલા ઠેકાણે જાવ પછી આવી જાય કટર વાળો હું કટર વાળો આવી જાય અરે પાંચ વર્ષ નું ભૂખડિયા બિલ બાકી છે કે ઈ પેલા લાવો પછી તમારામાં હાલે પણ ઈ કાય થોડો એમી દેવી એન કે એના ખેતર નું બિલ ભાઈ એ તો મેં એને કીધું ભાઈ ઈ અમારે નો દેવ ને મે તો વાવા રાખેલું છે હાઈ માં એ કે એ અમારે કાય ન દો એનું બિલ બાકી છે એના ખેતરનું છે ને એટલે ઈ પેલા ભરો પછી તમાર ટ્રેક્ટર ને કટર આવે તા હુદની આવે તો હવે આપણે શું કરશું હવે હું આવ્યો હું પછી તો ભૂખડિયા ઘરે ગયો તા મને રસ્તા મળ્યો તે હું કીધું

કોઈ દીધી માળો માલ આવે છે અને તો પાણી કઈ દીધું છે હું પાણી પાછો ખાવાનું હવે ઈ ખાવાનું પછી આવે પછી કઈ દેવી ને કરો ને હાલો હાલ આ ભલા એ વાલકાની પેલા પગી જવાનું છે ઓ હા હા એ તમે રસ્તામાં કે બેહી ગયા એમ પણ ભલે ને બેહી ગયો પરો થઈ જાય ને મારી ઈ બાને થાય નો થાક લાગે રાખો

સો મહિને ઢેફા નો ભાંગ્યા આમાં અરે નહી વાલકા આ છે ને ખાલી એક મહિનામાં ભાંગી ભાંગી જાસે એક મહિનામાં ડોબા રેખા વરસાદ આવી જાય ઢેફા મારા ઓગળા પછી મારે વાવવાનું છે ઢેફા નહીં એમ વરસાદ ની તો વાત જોઈ રહ્યા છે તારે તો વરસાદ આવે તારે ભાંગવાના છે ને